નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી છે. સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યું SSG હોસ્પિટલમાં દાખલ કરનાર નિરાધાર નિસહાય યુવાનની વહારે. SSG હોસ્પિટલમાંથી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલાને ફોન આવ્યો હતો કે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે એક નિરાધાર નિસહાય યુવાન છે જે છેલ્લા 3 મહિનાથી SSG હોસ્પિટલમાં દાખલ છે. હવે સારવાર બાદ તેમણે સંસ્થાનો સંપર્ક કર્યો હતો જેમનો કોઈ પરિવાર નથી. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે યુવાનનું નામ બબલુ છે. ત્યારબાદ સોશિયલ મીડિયાની માધ્યમથી જમીનભાઈ નામના વ્યક્તિએ માહિતી આપી હતી કે એક દાદા ખૂબ જ ખરાબ હાલતમાં છે અને સમા તળાવ પાસે પડેલ છે. સંસ્થાની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પૂછપરછ કરતાં દાદાનું નામ પ્રતાપભાઈ જણાવ્યું હતું. ત્યાં નજીકમાં પણ બીજા એક દાદાનું પણ રેસ્ક્યુ કરીને નામ પૂછતા તેમને ભગવતીભાઈ નામ જણાવ્યું હતું. આમ એક જ દિવસમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુલ મળીને 3 પ્રભુજીનું રેસ્ક્યુ કરીને પ્રમુખ શ્રી દ્વારા વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામ ખાતે આવેલ આપના ઘર આશ્રમમાં જાણ કરી હતી. આપના ઘર આશ્રમની એમ્બ્યુલન્સ દ્વારા આશ્રમમાં મોકલાવી દીધા હતા અને આ કાર્યમાં સહકાર બદલ સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાએ આપના ઘર આશ્રમનો આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આજ રોજ આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અને એક આપણા સોશિયલ મીડિયા થકી જૈમિનભાઈ કરીને એક વ્યક્તિએ આપણને કોન્ટેક્ટ કર્યો ગઈકાલ રાત્રે અને એમને અમને જાણકારી આપી કે સમા તળાવ પાસે એક અજાણ્યા દાદા ખરાબ હાલતમાં પડ્યા છે. તો જેવી જાણકારી મળી એવી વહેલી સવારે અમે આવીને અને આપના ઘર આશ્રમની જાણકારીમાં આજે એમને આશ્રમની એમ્બ્યુલન્સમાં બેસાડી અને સારવાર અર્થે આપના ઘરમાં ભરતી કરી રહ્યા છે. તો મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે આવા નિસહાય નિરાધાર વ્યક્તિઓ ગમે ત્યાં તમને દેખાય તો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો કોન્ટેક્ટ કરવો, જેથી અમે એમને સારીથી અને વધુ સારી જગ્યાએ મૂકીને એમનો યોગ્ય ઈલાજ કરી શકીએ. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી આવા નિરાધાર નિસહાય પરિવારનું આપણે મિલન કરાવી શકીએ એવો અમારો ધ્યેય છે. આભાર.